શ્રી નરનારાયણ દેવની મહારાજો પ્રચાર પૂજા સાથે દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે અંતિમ દિવસ હતો. પ્રથમ સત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજનું સન્માન કરવામાં આવ્યું અને તેમને પણ ભુજ મંદિરના મહંત સ્વામીનું 200 ફૂટ લાંબા એલચીના હારથી અદેકેળું સન્માન કરવામાં આવ્યું હતું. બપોર બાદ નિજ મંદિર ખાતે નરનારાયણ દેવ આદિ તમામ મૂર્તિઓની મહારાજા પૂજા અર્ચના કરવામાં આવી હતી. સ્વયંસેવકો માટે આભાર દર્શન સત્ર પણ યોજાયું હતું. આ તકે શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બદ્રિકા આશ્રમ ખાતે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના અંતિમ દિવસે લાગણીઓના ઘોડાપુર ઉમટ્યા હતા. મહોત્સવનું અંતિમ સત્ર હોય આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સમાપન કરવામાં આવ્યું. આચાર્ય મહારાજે આ ઉત્સવમાં જે પણ સંતો અને હરિભક્તોએ સેવા કરી હતી તે તમામ સમિતિના સંતો હરિભક્તોને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. મંદિર દ્વારા આચાર્ય મહારાજને નરનારાયણ દેવની સોના ચાંદીની મૂર્તિઓ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. તો આચાર્ય મહારાજે પણ સદગુરુ મહંત સ્વામીનું 200 ફૂટ લાંબા એલચીના હારથી સન્માન કર્યું ત્યારે દિવ્ય વાતાવરણ ખડું થઈ ગયું હતું. બાદમાં જે ભૂમિ ઉપર ઉત્સવ કરવામાં આવ્યો તે ભૂમિને માલિકોને પણ ઉપમહંત ભગવદ જીવનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત કોઠારી, દેવપ્રકાશદાસજી આદિ સંતોએ યાદ કર્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. બપોર પછીના સત્રમાં નિજ મંદિર ખાતે નરનારાયણ દેવ આદિ દેવોની યજમાનો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી. બાદમાં મહારાજા ઉપચાર પૂજા કરવામાં આવી, જેને નિહાળવા માટે તેમજ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવમાં 15,000થી વધુ સ્વયંસેવકો સેવા આપી હતી. આ સૌ સ્વયંસેવકો ઉત્સવથી વંચિત રહ્યા હતા અને તેમની સેવાના કારણે ઉત્સવ લોકભાગ્ય અને નયનરમ્ય બન્યો હતો. ત્યારે આવા સ્વયંસેવકો માટે ખાસ આભાર દર્શન સત્ર આચાર્ય મહારાજ અને મહંત સ્વામીની નિશ્રામાં યોજાયું હતું. આ ઉત્સવમાં ભુજ સહિત કચ્છભરના નાગરિકોએ સહયોગ આપ્યો તે તમામ મંદિરો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. મંદિર દ્વારા ભુજવાસીઓ તેમજ મહેમાનોની લાગણી અને ભાવનાને ધ્યાને લઈને બદ્રીવન ખાતે આયોજિત ગૌ મહિમા દર્શન અને બદ્રીવન પ્રદર્શન કે જેનું આજે સમાપન કરવામાં આવનાર છે હતું, પરંતુ તેને આગામી 4 દિવસ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભક્તો મહેમાનો અને આ બંને પ્રદર્શન ગુરુવારથી લઈને રવિવાર સુધી નિહાળી શકશે. નોંધનીય છે કે સતત 9 દિવસ રંગે ચંગે ઉજવાયેલા દિવ્ય અને અલૌકિક નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરના ટ્રસ્ટીગણ પૈકી ખીમજી ભગત મુખ્ય કોઠારી, મૂળજીભાઈ સિયાણી ઉપ કોઠારી, જાદવજીભાઈ ગોરસિયા મહોત્સવ ઇન્ચાર્જ પાર્ષદ ખીમજી ભગત અને પ્રદર્શન ઇન્ચાર્જ ટ્રસ્ટી શશિકાંત ઠક્કર, સલાહકાર રામજીભાઈ વેકરિયા, ટ્રસ્ટીગણ રાજેન્દ્રભાઈ દવે, રામજીભાઈ દબાશિયા, બચુભાઈ રાવરિયા, કુંવરજીભાઈ પોકાર, શામજીભાઈ હિરાણી, લાલજીભાઈ વરસાણી, અનિલભાઈ ગોર, હરજીભાઈ વેકરિયા, કાનજીભાઈ મેપાણી, દેવશીભાઈ હિરાણી, નારાયણભાઈ કેરાઈ, અરજણભાઈ વેકરિયા જયમત ઉઠાવી હતી. અલી મોહમ્મદ ચાકી, જેડેશ ટીવી, કચ્છ.